ચાલો દોસ્તો આપણે હવે ચર્ચા કરવી છે એમની અંદર ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર જાણવું છે આપણે વિદ્યુત ભારિત તારની વાત કરી ગયા પૃષ્ઠની વાત કરી ગયા હવે ત્રીજી ચર્ચા આપણે કવચની વાત કરવી છે કવચ એટલે શું એને સમજીએ પણ અહીંયા પ્રશ્ન છે આપણે કવચ એના બહારના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો પહેલા કવચ બરાબર કવચ કોને કહી શકીએ આપણે એક પ્રકારે રક્ષણ આપતી હોય એવી રચના એને કવચ કહેવાય દાખલા તરીકે રબરનો દડો છે ને એ કવચ કહેવાય એની અંદર કોઈ ભાગ નથી ખાલી ભાગ છે નારિયેળ છે એની ફરતે જે જે જેવો ભાગ ભાગ આવે છે છે બરાબર એ એને કવચ કહેવાય તો આ કવચ એટલે એક પ્રકારે પોલો ગોળો બરાબર એના કારણે ઉદભવતું બહારના ભાગમાં ઉદભવતું ક્ષેત્ર મેળવવું છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો પહેલા એક કવચની રચના બતાવી છે અહીંયા આ રીતના એક ગોળાકાર કવચ છે કવચની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો તમને ખ્યાલ છે જે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય તે ભાગ પાસે તમારે ગાવન પૃષ્ઠ લેવું પડે તો આપણે બહારના ભાગમાં એક પૃષ્ઠ બતાવ્યું છે જે તમને આકૃતિમાં ગાવી રેખા વડે દેખાશે બરાબર એટલે કવચ જે છે એની ત્રિજ્યા કેટલી તો કે ભાઈ કવચ જે છે એની ત્રિજ્યા આપણે લીધી છે અહીંયા આર જેટલી અને બહારના ભાગમાં જે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એ આપણે અંતર લઈ લીધું છે સ્મોલ આર જેટલું તો હવે તમને પણ ખબર છે કે ડાયરેક્ટ આપણને કવચના કારણે બહારના ભાગમાં ક્ષેત્ર મળશે તો ડાયરેક્ટ નહીં મળી શકે એના માટે શું કરીશું આપણે એક સૂક્ષ્મ ખંડ લઈશું એ સૂક્ષ્મ ખંડ વડે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એમાં બધા જ ખંડનો આપણે સરવાળો કરીએ એટલે સંકલનમાં રૂપાંતર થઈ જાય સંકલનમાં રૂપાંતર થઈ જાય એટલે કુલ ફ્લક્ષ મળશે આપણને પછી આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરી દઈશું તો સૂક્ષ્મ ખંડ લેવા માટે તમે સ્ટેપ બાય સ્ટેપ રચનાને સમજતા જશો

ગોશિયન પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુ એક જ સરખા અંતરે હશે. બરાબર એટલે એ ત્રિજ્યા સદિશના ભાગ રૂપે પણ એને આપણે ગણી શકીશું. ચાલો ફ્લક્સ નું સૂત્ર ફ્લક્સ ફાઇવ બરાબર એ ડોટ ડેલ્ટા એસ બરાબર સૂક્ષ્મ ખંડ આપણે માનો કે અહીંયા સૂક્ષ્મ એક નાનકડો ખંડ લઈએ તો એના સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. પણ બધા માટે મળશે આપણને એક જ સરખું. હવે તમે એ સૂક્ષ્મ ખંડ માટે વિચારો. અ માની લો કે આપણી પાસે જે વિજભાર છે એ અહીંયા કેન્દ્રમાં છે બરાબર તો એના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર ક્ષેત્રરેખા બહાર જશે પોઝિટિવ હશે આ જે પૃષ્ઠ બતાવ્યું છે એ પૃષ્ઠ એના ક્ષેત્રફળનો સદિશ એ પણ એ જ દિશામાં હશે તો બંને વચ્ચેનો જે ખૂણો બને છે દોસ્તો એ કેટલો થઈ જશે ઝીરો તો ફ્લક્સ થઈ ગયો એ a Δs દરેક દરેકે દરેક ભાગનું આપણે સંકલન સ્વરૂપે સરવાળો કરીએ તો Δs નું સંકલન થશે એટલે કુલ કુલ આપણને ક્ષેત્રફળ મળશે અને એક પ્રકારે ગોળો છે પોલો ગોળો છે તો ગોળાનું ક્ષેત્રફળ આપણને ખબર છે four છે એ પ્રમાણે આપણે વિચારણા કરીશું ચાલો મેં તમને કીધું એ મુજબ તમે જોઈ શકો છો અહીંયા કુલ ફ્લક્ષ લીધું પણ વિદ્યુત ક્ષેત્ર તો અચળ ક્ષેત્ર ડેલ્ટા બદલાય છે પૃષ્ઠ બરાબર પૃષ્ઠ એનો સૂક્ષ્મ ખંડ બદલાય કરે તેનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે four pi r square અને હવે આપણી પાસે flux નું જે સૂત્ર છે ગોસ વાળું એ ગોસ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરી દઈએ બહુ સિમ્પલ થિયરી છે દોસ્તો ગોસ નિયમનો નિયમ નો ઉપયોગ કર્યો q by epsilon zero is equal to sigma into four pi r square by epsilon બરાબર sigma into a થાય આ થિયરી તમને ખ્યાલ જ છે પૃષ્ઠ ઘનતા વાળી sigma a બરાબર a બરાબર four pi r square a મૂકી દીધો ફ્લક્સ ની જ આગળ વેલ્યુ આપણે તારવી છે

તમે આના ઉપરથી દોસ્તો એવું લખી શકો જો હું લખવા જાઉં તો આ રીતનું લખી શકાય ને શકે મતલબ કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે બરાબર બદલાયા કરશે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલો પછી તમે ની જો વેલ્યુ પાછી અંદર પુટ ડાઉન કરશો સિગ્મા બરાબર ક્યુબા એ થશે એટલે ફોર ફાય આર સ્કવેર હવે અહીંયા જો તમે આર કેપિટલ લીધો છે આપણી જે મેઇન કવચ હતી એના માટે છે એ વેલ્યુને જ્યારે આપણે પુટ ડાઉન કરીશું સિગ્મા ના સ્થાન ઉપર જે પદ કેન્સલ થાય છે એને ઉડાડી દો એટલે ફાઇનલી આપણને સૂત્ર મળે છે કેક્યુ ઓપન આર્ટ સ્કવેર કેક્યુ ઓપન આર્ટ સ્વેર આ સૂત્ર તો આપણને ખ્યાલ છે બિંદુવદ વિદ્યુત ભાર માટે હતું બસ એ જ વસ્તુ અહીંયા છે કવચ એના કેન્દ્ર ઉપર જે વિજભાર હતો એ બિંદુવદ વિજભાર ઘણા છે હરતી બાજુ એક ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે તો બિંદુ વિદ્યુતભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું કે કે કયું પણ આર સ્ક્વેર કેની વેલ્યુ મૂકવી હોય તો મૂકી શકાય અને ત્રીજ્યાવર્તી દિશામાં બહારની તરફ છે એટલે અહીંયા આપણે એકમ સદિશ પણ મૂકી દીધો છે આર કેપ જેની દિશા કઈ તો કે ત્રીજ્યાવર્તી દિશામાં બહારની તરફ હવે માનો કે આપણને એવું કે અંદરની તરફ કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મેળવો

વીજભાર જે છે એ સંપૂર્ણપણે કવચ પર હશે પોલો દડો છે તમે ઉપરથી બહારથી કોઈ વસ્તુ મૂકશો તો એ અંદર નથી જવાની એ બહારના બહાર જ રહેશે એમ વિજભાર અહીં તમે મૂકો છો સપાટી પર તો એ કવચની બહાર જ રહેશે અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર હોતો નથી પણ આગળની થિયરીમાં તો આપણે શું કામ કર્યું તું આગળ આપણે બહાર આ એક નું કવચ લીધું તું તો આ કવચ વડે કેટલો વીજભાર ઘેરાય છે તો કે આ બધો જ વીજભાર આવી જશે અંદરનો પણ હવે તમે વિચારો કે આપણે જે કવચ લઈએ છીએ એ કવચ આપણે અંદરના ભાગમાં લીધું છે આ રીતે સોરી ગોશન પૃષ્ઠ લીધું છે આપણે અંદરના ભાગમાં લીધું છે ફરી પાછું બતાવું છું આ રીતના ગોશન પૃષ્ઠ આપણે અંદર લીધું છે તો સિમ્પલ વાત છે આ કવચ વડે ઘેરાતો વિદ્યુતભાર બહાર છે બરાબર વીજભાર તમને બતાવું તો વીજભાર તમે જે મૂકશો એ વીજભાર તમે અહીંયા મૂકવાના છો પણ આ જે કવચ છે એના વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે

અને જો એના પ્રમાણે હું વિદ્યુત ક્ષેત્ર અને અંતર આ બે વચ્ચેનો તમને ગ્રાફ દોરી બતાવો તો આ રીતના ગ્રાફ ડ્રો કરી શકીએ આપણે બહારના ભાગમાં અંદરના ભાગમાં સમજો કે અહીંયા આપણે લીધું છે આ વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા લીધું છે આપણે અંતર r બરાબર અહીંયા સપાટી પરનું અંતર છે પણ કયું તમે સમજો બરાબર r બરાબર કેપિટલ r અને આ 0 ચાલો પહેલા આપણે વિચારીએ અંદરના ભાગ માટે

એટલે તમારી પાસે જે વિદ્યુત ક્ષેત્ર આવશે એ વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયા આવશે આપણી પાસે આ મેક્સિમમ બરાબર કેટલું મેક્સિમમ તો અહીંયા આપણે લખવું હોય તો અહીંયા લખી શકીએ આપણે ઈ બરાબર ઈ બરાબર ઈ મેક્સિમમ અથવા ડાયરેક્ટ લખી શકીએ ઈ મેક્સિમ બરાબર ઈ મેક્સિમમ હવે તમે કવચની બહાર નીકળો અથવા તો જે કવચ છે એનાથી બહાર આગળની થિયરી પ્રમાણે વિચારશો તો ત્યાં આપણે એવું કીધું હતું સોરી ત્યાં આપણે એવું કીધું હતું ઈ ચલે છે મતલબ કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે તો તમારો જે ગ્રાફ આવશે એ ગ્રાફ કંઈક આ રીતનો હશે આ રીતનો વક્ર ગ્રાફ હશે એટલે અહીંયા તમારે લખી દેવાનું છે આ પોઈન્ટ આજે ભાગ લખ્યો છે આપણે ઈ પોઈન્ટ તમારે અહીંયા આજે લખું છે ઈ ચલે છે વનઅપન આર સ્કવેર એ તમે અહીંયા બતાવી શકો અને અહીંયા આપણે લખી શકીએ કેટલું તો કે ઈ બરાબર ઘણી વખત આપણને માં પણ પૂછી નાખે તો આ ગ્રાફ આપણને આવડવો જોઈએ એટલે આ થઈ ગયું કારણે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર પણ ફરી ફરી યાદ રાખજો કવચ પર વીજભાર મૂકશો તો એ વીજભાર માત્ર ને માત્ર બહાર રહેશે અંદરના ભાગમાં જતો નથી બરાબર અંદરના ભાગમાં કોઈ વીજભાર ઘેરાતો નથી માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બહારના ભાગમાં બધો જ વીજભાર ઘેરાય છે તો એના કારણે ઉદભૌતિક ક્ષેત્ર કેટલું તો કે કેક્યુઅપોન આર સ્ક્વેર